સૌરાષ્ટ્રની રસધારની આ એક વાર્તા છે અને વાર્તાનું નામ છે એક અબળાને કારણે। સિંધમાં તે સમયે એક સુમરો રાજા રાજ કરતો। સુમરાના દરબારમાં હેબતખાન નામના એક જતની નોકરી હતી। સુમરાના કાનમાં કોઈએ મોહિની રેડી કે હેબતખાનના ઘરમાં સુમરી નામની એક પદ્મિણી જેવી કન્યા છે। કામદેવના ભૂવા સરખા ગાંડા તૂર સુમરાએ હેબતખાનની કન્યાનું માગું મોકલાવ્યું। હેબતખાને ના પાડી। જવાબ વાળ્યો, રાજાના હીરા મોતીની હારની બેડીઓ કરતા તો મારી સુમરીને હું કોઈ મારા જેવા ગરીબના ઘરની ઘરવાળી બનાવીશ। સુમરાએ નકાર સાંભળીને હુકમ કર્યો, નાસવા માંડ, 6 મહિને જબરજસ્તીથી તારી છોકરીને ઝૂંટવી લઈશ। હેબતખાન પોતાના કબીલાને લઈ પોતાના રસાલા સાથે ભાગવા માંડ્યો। ભુજમાં આવીને એણે રાવનું શરણ માંગ્યું। રાવે તો પોરસમાં આવી જઈ આશરો દીધો, પણ રાવના અમીર ઉમરાઓને ને કામદારે સિંધ તરફ આંગળી ચીંધીને બતાવ્યું, સુમરાના ભાલા આવીને હમણાં ભુજની રોળી નાખશે। કામદારે હેબતખાનને કહ્યું, ચાલ્યો જા। ભર કચેરીમાં હેબતખાને રાવને પૂછ્યું, આ હુકમ આપનો છે? રાવની આંખો ભોયમાં ખૂટી ગઈ, એણે માથું ઊંચું કર્યું નહીં, યા અલ્લાહ કહીને હેબતખાન પોતાના બાળ બચ્ચા લઈ ચાલતો થયો। બધા જતો જામનગરમાં રોકાઈને આશરો માગવા ગયા। જામનગરે સંભળાવ્યું, ભુજે ન સંઘર્યો તો મારું શું ગજું? નગરના બંધ બારણા જોઈને જતો ધોળ રાજમાં ગયો। ધ્રોળની જાકારો સાંભળીને આખો કબીલો મોતની તૈયારી કરી ચાલી નીકળ્યો। માર્ગે મૂળી ગામનો ટીંબો આવ્યો। પાદરમાં જ જુવાન સોઢાઓ રમતા ખેલતા હતા। જુવાનોએ આ જતોના બાળકોને રોતા સાંભળ્યા। લીંબુની ફાડ જેવી આંખોમાંથી બોર બોર જેવડા આંસુ પડતા જોઈ જતાણીઓને પણ એમણે જોઈ। મૂળીને પાદરથી એક વટેમાર્ગુ પણ પોરો ખાધા વગર ચાલ્યો જાય નહીં, અને આ રોકકળ કરતા 1,500 મુસાફરો કાં સીધા ચાલ્યા જાય? સોઢાઓએ જતને પૂછ્યું, ભાઈ ક્યાં જાવું? જાવું તો દરિયામાં। કેમ? એમ ધરતી અમને બધેથી જાકારો દે છે અને અમારો ભાર આકરો થઈ પડ્યો છે, આમ આડું કેમ બોલો છો? ભા, આડું નથી બોલતા ભાઈ, સાચું જ કહીએ છીએ। પરશુરામે એકેય રાજપૂત ક્યાં રહેવા દીધો? પણ ભાઈ બોલો તો ખરાના ભવિષ્યની પળો જણ કરે છે, પણ પોતાની ભવિષ્યનું ભાન જ કેમ નથી રહ્યું? પરમારોમાં વાત, મારા ભવિષ્યનું ભાન? મૂળીને ટીંબે મોટા લખધીરજીની ચોથી પેઢીએ લખધીર બીજાનું પાઠ તપતું હતું। એણે જઈને પોતાની વૃદ્ધ માતાને પૂછ્યું, માડી જતોને આશરો આપું? પરમાર માતા બોલ્યા, દીકરા આજ એક વાત મને સાંભળી આવે છે। તું નાનો હતો, એક વખત હું નાવા બેઠી હતી ત્યારે તું રોતો હતો, હું આવીને જોઉં ત્યાં તો તને વડારણ ધવરાવતી હતી। મેં તને ઊંધે માથે લટકાવીને વડારણનું ધાવણ ઓકાવી નાખેલું, પણ આજ લાગે છે કે એકાદ ટીપું તારા પેટમાં રહી ગયું હશે, નહીં તો પરમારનો દીકરો નિરાધારને આશરો દેવાના ટાણે રજા લેવા આવે નહીં। એટલું બોલતા બોલતા તો માની મોટી મોટી આંખોમાંથી આંસુડા ચાલ્યા ગયા। માડી તમારે એક એક આંસુડે મારો એક એક અવતાર ઓળઘોળ કરું, એટલું કહી માને પાયે માથું અડાડી જુવાન લખધીરજી ઉપડતે પગે ચાલી નીકળ્યા। આખો ડાયરો લઈને જતોની આડો ફર્યો, જવાય નહીં, મૂળીના કુબામાં જેટલી જગ્યા હશે તેટલી તમને કાઢી દેશું, અને રક્ષણ નહીં કરી શકાય તોય મરશું તો ખરા। હેબતખાન બોલ્યો, હું પારકાને રક્ષણે જીવવાનો લોભે નથી આવ્યો, પર મારો હું તો ફક્ત આટલી જ શાંતિથી મરવા માંગુ છું કે આખરે અમને સંઘરનારા રાજપૂતો મળ્યા ખરા। પરમારોએ જતોને ઓરડા કાઢી આપ્યા। જતના ઉચાળાને વીટીને રાત દિવસ પરમારોનો પહેરો બેસી રહ્યો। ત્યાં તો સુમરાની ફોજના પડઘા બોલ્યા, મૂળીની ભો થાળી જેવી સપાટ છે, થોડે માણસે એ ભોમાં બચાવ થઈ શકે નહીં, તેથી જત અને પરમારોએ માંડવના વંકા ડુંગર તરફ આશરો લીધો। સુમરાની ફોજ ડુંગરાની તળેટીમાં ઓડ લગાવીને બેઠી, પણ ઉપર જવાનો લાગ આવતો નથી। ઉપર ચડવાની એ વિકટ કેડીએ જનાર શત્રુ કાં તો પલભરમાં ઉપરની ગોળી ખાઈને મરે છે, કાં તો એ નીચેના ઊંડા કોતરોમાં ઊંડી પડે છે। એમ 6 મહિના વીત્યા। એક દિવસ પરમારોના મુકામમાં કુંવર હાલાજીએ વેલા નામના હજામને કંઈક આકરા વેણ કહ્યા હશે ને ન સાંખવાના વેલો ભાંગીને સુમરા બાદશાહની છાવણીમાં આવ્યો। આવીને કહ્યું, શું કામ મરો છો? તમને એક દિવસમાં જીતાડું। બાદશાહ કે, શાબાશ, હું તને ગામ ગરાસ આપીશ। વેલાએ ઈલાજ બતાવ્યો,
ડુંગરાની પાછળના ભાગમાં એક બહુ જ વંકી છૂપી જગ્યાએ પરમારોને પાણી પીવાનો એક મોટો કૂવો હતો. એ એકના એક જળાશયમાં વેલા હજામે સુમરાઓને હાથે બે ગાયો કપાવીને નખાવી. સાંજે આવીને પરમારોના પખાલીઓએ કૂવાને ભ્રષ્ટ થયેલો જોયો. પરમારોએ પોતાનું મોત સામે ઉભેલું દીઠું અને જતોને જણાવી દીધું, ભાઈઓ સવારે ઉઠીને અમે તો જાડીમાંથી નીકળીને કેસરિયા કરશું, પણ તમે મુસલમાન કોમ છો, તમને પાણી પીવામાં વાંધો નથી, તમે સુખેથી જીવાય ત્યાં લગી જીવજો, અમારા છેલ્લા રામ રામ છે. હેબત ખાને જવાબ વાળ્યો, શું એકલા પરમારો જ મરી જાણે છે? આજે જુઓ તો ખરા, જતના લોહીમાં પરમારના રોઈ જેટલી ક્ષાત્રવટ ભરી છે કે નહીં. રાત પડી ત્યાં તો જતાણીઓમાં કળો કકળાટ થઈ રહ્યો. અરે રે રે રે, દૂધિયા દાંતવાળા પરમારોને આવતીકાલે તો ઝારના ડુંડાની જેમ વાઢી નાખશે, અને હજુ તો માની ગોદમાંથી ચાલી આવતી રંભા જેવી રાજપૂતાણીઓ કાળે પ્રભાતે ચિતા ઉપર ચડશે. હાય રે પાપણી દીકરી સુમરી, હાય ડાકણી, તું કેટલાને ભરખી લઈશ. સુમરીએ એક ખૂણામાં બેઠા બેઠા આ મેણા સાંભળ્યા. અધરાત ભાંગી અને સૌ જતાણીઓની આંખ મીંજાઈ. એ વખતે સુમરી કિલ્લાના ચોગાનમાં આવીને ઊભી રહી, આકાશમાં ટમ ટમ ઝબુકતા ચાંદડા સામે જોઈ રહી. એના હૈયામાંથી નિસાસો નીકળી ગયો. રે ખુદા, મારો શું ગુનો, મને આવડું બધું રૂપ કાં દીધું. સવારને પોરે સૂર્ય મહારાજે જ્યાં ઉદયાંચળને માથે કોર કાઢી, ત્યાં તો કેસરિયા વાઘા સજીને પરમારો નીકળ્યા, જતો પણ સાથે નીકળ્યા. સુમરા સાથેના એ સંગ્રામમાં હેબત ખાનનો એકનો એક જુવાન દીકરો કામ આવી ગયો. રાંડેલ ભાભીએ સુમરીને સંભળાવ્યું, ચુડેલ તારા સગા ભાઈને તે આજ ભરખ્યો. સુમરીને કાળ જે જાણે છેલ્લું તીર ભોકાવાનું હતું તે ભોકાઈ ગયું. રાતે સોપો પડી ગયો તે વખતે છાની માની બહાર નીકળી એક ગોવાળિયાના છોકરાને સાથે લઈ સુમરી ચાંઢ ઉપર સડી અને ખુદા બતાવે તે માર્ગે પંથ કાપવા માંડ્યો. એ વાતની ખબર પડતા જ એની પાછળ સુમરાઓ ચડ્યા. બરાબર બગબગું થયું તે ટાણે સુમરી વણોદ ગામને પાદર પહોંચી. પાછું વળીને જુએ ત્યાં તો સુમરાના ઘોડા આડા ફરી વળેલ જોયા. હે અમ્મા, મારક દેજે, એટલું કહીને સુમરીએ સાંઢ ઉપરથી પડતું મેલ્યું. ધરતી ફાટી અને માં જેમ રોતા બાળકને પોતાને થાનેલે વળગાડીને ઉપર પાલવ ઢાકે, એમ ધરતીએ પણ સુમરીને અંદર લઈ પોતાનું પડ ઢાંકી દીધું. સુમરી જે ઠેકાણે સમાઈ ગઈ ત્યાં એની ચૂંદડીનો એક છેડો બહાર રહી ગયો હતો. અત્યારે ત્યાં સુમરી બીબીનું તળાવ છે ને કબર છે, એ કબરની માનતા ચાલે છે. અહીં માંડવના ડુંગર ઉપર તો જુવાનડાઓ હોળી ખેલતા હોય એમ લોહીની શેડો વછૂટતી હતી. ઈસાજી નામનો એક જત દુશ્મનની કારમી ગોળી ખાઈને કંડોળાની ટેકરી ઉપર પડ્યો હતો અને એનાથી થોડે આગે લખધીરનો કાકો આસોજી પણ ઘાયલ થઈને સૂતો હતો. બેયના અંગમાંથી ખળ ખળ લોહીની રેલ ચાલતી હતી. ઈસોજી પડ્યો પડ્યો પોતાના લોહીના રેલા આડે માટીના પાળ બાંધતો હતો. મોતની પીડામાં કષ્ટાતો આસોજી પૂછવા માંડ્યો, ભાઈ ઈસા, મરતી વખતે તને શું ચાળો ઉપટ્યો, માટી શીત ફેંકી રહ્યો છો? ઈસો જવાબ આપે છે, હે ભાઈ, આ ચાળો નથી, આ મારું મુસલમાનનું લોહી છેલ્લી ઘડીએ તારા લોહીમાં ભેળાઈને તને ભ્રષ્ટ ન કરે ને તારું મોત ન બગડે માટે હું આડી પાળ બાંધું છું. એ ઈસા, બોલ માં બોલ માં, મોત બગડતું નથી, સુધરે છે. આ છેલ્લી પથારીએ સૂતા સૂતા આભડછેટ ન હોય, ન અટકાવ ન અટકાવ, આપણા લોહીને ભેળાવા દે. એ સાંભળીને ઈસાજીએ પોતાના લોહીને વેવા દીધું. બેયના લોહી ભેળા રેલ્યા. ત્યારથી જત અને પરમાર પરસ્પર પરણે છે, એ લોહીના આલિંગન અમર થઈ ગયા છે. ત્યાં તો વણાણથી વળી આવેલા અસવારોએ ખબર આપ્યા કે જેને માટે વેર મંડાયું હતું એ તો ધરતીમાં સમાઈ ગઈ, પોતાની દીકરી જીવતી દુશ્મનોના હાથમાં ન ગઈ અને મોત વાલું ગયું એ જોઈને જત પ્રસન્ન થયો. પણ પરમારોને તો એ સ્ત્રીની આત્મહત્યા સ્ત્રી હત્યા જેટલી જ વસમી લાગી. પરમારો હતાશ થઈ ગયા. સુમરાએ તો પરમારોની કતલ કરી નાખી હતી. એ ઉપરાંત એણે હાલાજીને કેદ કરીને લખધીરજીને કહ્યું, મારા લશ્કરને સિંધમાંથી આવવાનું ખર્ચ નહીં આપ તો હાલાજીને ઉપાડી લઈ મુસ્લિમ કરીશ. લખધીરજીએ અમદાવાદના બાદશાહ મોહમ્મદ બેગડાની સહાય માગી. બેગડાએ વચ્ચે પડી લશ્કરનું ખર્ચ લખધીરજી ચૂકવશે એની બાયધારી દીધી અને ખર્ચ પરમારો ન ભરે ત્યાં સુધી હાલાજીને પોતાના કબજામાં રાખવાનું ઠરાવ્યું.
હાલોજી પરમાર મહંમદ શાહની સાથે અમદાવાદ જઈ રહ્યો. બાદશાહની ઉમેદ હતી કે હાલાજીને મુસલમાન બનાવો, પણ જોર જુલમથી નહીં, એને ઇસ્લામનું સાચું નૂર બતાવીને. એથી બાદશાહે 4 મરજાદી બ્રાહ્મણોને બોલાવીને હાલાજીના રસોડા ઉપર મૂક્યા. હાલાજી જરાય ન દુભાય તેવી રીતે બાદશાહે બંદોબસ્ત કરાવ્યો. બીજી તરફ એને ઇસ્લામ ધર્મના રહસ્યો સમજાવવા મૌલવીઓ રાખ્યા, પણ હાલાજીનું મન પલળ્યું નહીં. સુમરાની ખંડણી પૂરી થયે હાલાજી પોતાના ભાઈની પાસે મૂળી ચાલ્યો ગયો. 5મે જ દિવસે મારતે ઘોડે હાલોજી પાછો અમદાવાદ આવ્યો. ભર કચેરીમાં હાફતી છાતીએ હાલોજી આવીને બોલી ઉઠ્યો, બાદશાહ સલામત, મને મુસલમાન બનાવો, જલ્દી મને મુસલમાન બનાવો. બાદશાહ તાજુબ બની ગયા. એમણે બધી હકીકત પૂછી. હાલાજીએ હકીકત કહી. હું મારે ઘેર ગયો, આપે અહીં મને કેવી રીતે પવિત્ર રાખ્યો એની વાત મેં મારા ભાઈ ભાભીને કહી સંભળાવી. ત્યાર પછી મને તરસ લાગવાથી હું પાણીયારે જવા ઉઠ્યો. ત્યાં તો મારી ભાભી આડી ફરીને ઊભી રહી. ભાભીએ કહ્યું, તમે પાણીને ગોળે અડશો માં. મેં કહ્યું, ભાભી હાંસી કરો છો કે શું? ભાભી બોલ્યા, ના હાંસી નથી, ખરું છે. તોય હું હાંસી સમજ્યો. ચૂલા પાસે જવા ચાલ્યો, ત્યાં પણ ભાભીએ ક્રોધ કરીને કહ્યું, તમે તો મુસલમાનની ભેળા રહીને આવ્યા છો, હવે તમે ચોખ્ખા ન ગણાવ. જહાપના, જો હિન્દુ ધર્મ આવો સાંકડો હોય તો મુસલમાન જ કા ન થઈ જવું, મને મુસલમાન જ બનાવો. હાલોજી મુસલમાન બન્યો. બાદશાહે લખધીરજીને મૂળીથી અમદાવાદ બોલાવ્યા અને હુકમ દીધો કે રાણપુરની 24 હાલાને આપો. બાદશાહે પોતે બીજા 4 ગામ પણ હાલાજીને મસાલમાં આપ્યા. એ રીતે હાલાજીને રાણપુરની ગાદી પર મોકલ્યા. સાથે મોગલ, શેખ, સિપાઈ, લોદી અને બલમલા રાઠોડ એમ 4 અમીરો આપ્યા, એક મસાલ આપી. એક દિવસ હાલોજી પરમાર રાણપુરથી જમાબંધી ભરવા માટે ધંધુકા ગયા છે. તે જ દિવસે કાઠીઓએ ધંધુકાની ગાયો વાળી. ગામમાં વસ્તીમાં કલ્પાત સાંભળીને હાલાજીનું હૃદય હલમલી ઉઠ્યું. મનમાંથી અંતર્યામી દેવ બોલ્યા, હાલાજી તારી કાયા ભલે વટલી, પણ રુદ્યો તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનો રહ્યો ને, આજ તું બેઠા કાઠી ગાયો વાળી જશે. હે અગ્નિપુત્ર, બાપ દાદાના બિરદ સંભાર. એ કલ્પંડે હાલોજી ગાયોની વારે ચડ્યા. ધંધુકાની દક્ષિણે એક ગા ઉપર કાઠીઓની સાથે ભેટો થયો અને ધીંગાણામાં હાલોજી કામ આવ્યા. આજ સરવર્ષા પીરની જગ્યામાં એમની 5 હાથ લાંબી કબર મોજૂદ છે. હાલાજીના રાણી પોતાના દીકરા હાસુજીને તેડી બાદશાહની પાસે ગયા. રાણીની અરજથી જે જગ્યાએ ગાયોને કારણે હાલોજી કામ આવ્યા તે આખી જગ્યા બાદશાહે ગૌચરમાં આપી દીધી. હાલાજીના માથામાં બાદશાહે હાસુજીને ભૂતિયા, પહરિયા, દાંતિયા ને જાંબુડિયા નામના 4 ગામડા પણ આપેલા. તે ગામ આજે ઉજ્જળ થઈ ધંધુકાની સીમમાં ભળી ગયા છે. હજુ એના ઢોરા એંધાણીઓ તરીકે મોજૂદ છે અને એ ગામો ઉપરથી માર્ગોના નામ પણ પડેલા છે. સૌરાષ્ટ્રની રસધારની બીજી વાર્તાઓ સાંભળવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે આપેલું બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.